સ્ટ્રેસ હતો કારણ એ હતું કે એને પોતાના સાથી કર્મચારી સાથે વારે વારે અણબનાવ થતો હતો વારંવાર થતી ટશલ એને કારણે એના મનમાં સતત સ્ટ્રેસ રહેતો અને આ સ્ટ્રેસને લીધે એને પીઠનો દુખાવો થઈ ગયેલો ચાર વર્ષ સુધી દવા ખાધી છતાં પણ એ દુખાવો નહોતો મટ્યો સંજોગોવશાત જેની સાથે સ્ટ્રેસ થતો હતો એ કર્મચારીની બદલી થઈ ગઈ અને જેવી બદલી થઈ કે એ કર્મચારીનો દુખાવો પણ ગાયબ થઈ ગયો તો જુઓ સ્ટ્રેસ એ કેવી બાબત ઉત્પન્ન કરે છે ઘણા વ્યક્તિઓ એવું કહેતા હોય છે કે દુખાવો મટતો જ નથી પરંતુ એ દુખાવા પાછળનું કારણ કદાચ એનો સ્ટ્રેસ હોય છે જો એ સ્ટ્રેસ દૂર કરવામાં આવે તો દુખાવો પણ ઓટોમેટિક મટી જતો હોય છે સ્ટ્રેસને કારણે ઘણી વખત વ્યક્તિનું શરીર નબળું પડે છે વજન ઘટે છે અથવા તો ખૂબ વધી જાય છે સતત ચિંતા થયા કરે એને કારણે વ્યક્તિને ભૂખ લાગતી નથી બરાબર જમી શકતો નથી ખોરાકનું પાચન થતું નથી એટલે શરીર નબળું પડે છે અથવા તો એનું વજન એને કારણે ઘટે છે ઘણીવાર સ્ટ્રેસને દૂર કરવા માટે વ્યક્તિ અતિભોજન લે છે અતિભોજન લેવાને કારણે વ્યક્તિનું વજન ખૂબ વધી જાય છે કેટલીકવાર સ્ટ્રેસને કારણે મગજને પૂરતું લોહી નથી મળતું સ્ટ્રેસ ફીલ કરે છે ત્યારે વ્યક્તિના પાચનતંત્ર ઉપર એની સીધી અસર પડે છે પાચનતંત્ર એટલે કે ખોરાકમાં જ્યારે જઠર જાય છે ત્યારે સ્ટ્રેસને કારણે વધુ જઠર રસ છે આ જઠર રસ એ શરીરમાં ગયેલા ખોરાકનું પાચન કરવાને બદલે એસિડ ઉત્પન્ન કરે છે આ એસિડ શરીરમાં ગયેલા એ પોષક તત્વોને બાળી નાખે છે અને આ પોષક તત્વો વગરનો ખોરાક જ્યારે નાના આંતરડામાં જાય છે નાના આંતરડામાં રહેલી એ કોષ નલિકાઓ રક્તનલિકાઓ પોષક તત્વોને ચૂસી અને શરીરને પૂરા પાડવાનું કામ કરે છે પરંતુ અહીં તો વણ પચેલો અને એસિડવાળો ખોરાક નાના આંતરડામાં આવે છે પરિણામે એ પોષક તત્વ શરીરને મળતા નથી અને એને કારણે શરીરને એ દિવસમાં કોઈ પોષક તત્વો ન મળવાને કારણે મગજને પૂરતું લોહી મળતું નથી જ્યારે મગજ એમાં હિમોગ્લોબિનની ખામી સર્જાય છે ત્યારે વ્યક્તિને ચક્કર આવવા લાગે છે તો સ્ટ્રેસ આ રીતે અસર કરે છે વધુ સ્ટ્રેસ ફીલનાર ફીલ કરનાર વ્યક્તિ એને ક્યારેક ચક્કર પણ આવે છે સ્ટ્રેસ ફીલ કરનાર વિદ્યાર્થી ખાસ કરીને વિદ્યાર્થી એ કોઈ એક જગ્યાએ સ્થિર બેસી શકતો નથી અભ્યાસના સ્થળ વારે વારે બદલ્યા કરે છે દસ દસ મિનિટે એને ઊભું થવું પડે છે એને ભણવામાં મન લાગતું નથી ભણવામાં મન ન લાગવાને કારણે થોડીવાર આ સ્થળે જઈ વાંચે થોડી વાર સ્થળે જઈને વાંચે આમ વારંવાર જગ્યા બદલ્યા કરે છે સ્ટ્રેસ ઉત્પન્ન થવાય થાય છે ત્યારે વ્યક્તિની સ્મૃતિ તો નબળી પડે છે એને કારણે એકાગ્રતા પણ ઓછી થઈ જાય છે વ્યક્તિ કોઈ બાબત ઉપર બરાબર ધ્યાન આપી શકતો નથી સ્ટ્રેસને કારણે એની ઊંઘ પણ અલપ જલપ આવે છે ઘણીવાર દિવસમાં ઊંઘ આવતી નથી પણ રાત્રે પણ ચારથી પાંચ વખત એને ઉઠવું પડે છે ઊંઘ ઓછી આવે છે અને ઘણા લોકો એવું પણ કહેતા હોય છે કે ઊંઘ માત્ર દોઢથી બે કલાક માંડ માંડ આવતી હોય તો આ ઊંઘ ન આવવા પાછળનું કારણ છે વ્યક્તિના મનના વિચારો વિચારો એને શાંતિથી ઊંઘવા પણ નથી દેતા સ્ટ્રેસ ફીલ કરનાર વિદ્યાર્થીઓ ઘણીવાર એવું કહેતા હોય છે કે રાતમાં પાંચથી છ વખત ઊંઘ ઉડી જાય છે અને પછી ઊંઘ આવતી જ નથી જો યુવાવસ્થામાં ઊંઘ ન આવે તો પછી વૃદ્ધાવસ્થાનું શું પૂછવું સ્ટ્રેસ ફીલ કરનાર વ્યક્તિ એ બરાબર રીતે ઊંઘી પણ શકતો નથી એ જ રીતે સ્ટ્રેસ જ્યારે વ્યક્તિ અનુભવે છે ત્યારે એનું સમગ્ર જીવન એ તો ડામાડોળ થઈ જાય છે પણ વ્યક્તિની પોતાની જે પરિસ્થિતિ છે એ પણ ઘણીવાર દયનીય બની જતી હોય છે રિચાર્ડ લેઝારસે સ્ટ્રેસ વિશે ઘણા સંશોધનો કર્યા છે એ કહે છે કે જ્યારે સ્ટ્રેસ ઉત્પન્ન થાય છે ત્યારે પરિસ્થિતિનું મૂલ્યાંકન એના દ્વારા જ સ્ટ્રેસની શરૂઆત થતી હોય છે સ્ટ્રેસ જન્માવનારા ત્રણ પરિબળો છે એક તો વ્યક્તિની આજુબાજુનું વાતાવરણ બીજું આપણા વિચારો અને ત્રીજું આપણું શરીર આપણી આજુબાજુનું વાતાવરણ ઘણીવાર આપણામાં સ્ટ્રેસ જન્માવે છે આપણે જે જગ્યાએ રહીએ છીએ એ વાતાવરણ કેવું છે સારું છે આપણને કમ્ફર્ટેબલ છે તો સ્ટ્રેસ નહીં ઉદભવે પણ ઘોંઘાટવાળું વાળું વાતાવરણ હશે વ્યક્તિને ક્યાંય શૂટ ન થતું હોય એવું વાતાવરણ હશે તો આ વાતાવરણ વ્યક્તિમાં સ્ટ્રેસ જન્માવે છે ઘણીવાર વ્યક્તિના વિચારો પણ વ્યક્તિમાં સ્ટ્રેસ ઉત્પન્ન કરે છે વિચારો બે પ્રકારના છે પોઝિટિવ અને નેગેટિવ જો વ્યક્તિના પોતાના વિચારો પોઝિટિવ હશે તો કોઈ પણ પરિસ્થિતિ હશે વ્યક્તિમાં સ્ટ્રેસ નહીં જન્માવે પરંતુ જો વિચારો નેગેટિવ હશે તો નાની બાબત પણ એ નેગેટિવ વિચારોને કારણે એ નાની બાબત પણ વ્યક્તિમાં સ્ટ્રેસ જન્માવશે ત્રીજી બાબત છે આપણું શરીર આપણું શરીર ખાસ કરીને આપણા હૃદયના ધબકારા સ્ટ્રેસ ઉત્પન્ન થાય છે ત્યારે હૃદયના ધબકારા વધી જાય છે સ્ટ્રેસની પરિસ્થિતિમાં વ્યક્તિનું મોં સુકાઈ જાય છે કારણ કે લાળ ગ્રંથિમાંથી લાળ રસ્ત્રવતો બંધ થઈ જાય છે પરસેવો છૂટે છે કારણ કે સ્ટ્રેસમાં વ્યક્તિનું શરીર ધ્રુજે છે અને એ ધ્રુજારી વ્યક્તિમાં પરસેવો ઉત્પન્ન કરે છે સ્ટ્રેસ પરત્વેની આપણી મનોદશા કેવી છે જો સ્ટ્રેસ પરત્વેનો પ્રતિભાવ એ આપ તંગ હશે તો આપણું શરીરની તંગ મનોદશા ઉત્પન્ન થશે અને જે સ્ટ્રેસ પરત્વે વધુ વધારે પડતો સ્ટ્રેસ છે એવું ફીલ થશે આપણા હવામાનના સતત ફેરફારો એવી જ રીતે વારંવાર આવતી કુદરતી આફતો ઘોંઘાટ ભીડ સમયનું દબાણ વ્યક્તિ વ્યક્તિ વચ્ચેના સંબંધોની તાણ આ બધાને કારણે વ્યક્તિ સ્ટ્રેસ અનુભવે છે અને આવા બધા ફેરફારો સાથે સમાયોજન સાધવા માટે આપણું મગજ અને આપણી શર આપણું શરીર જે પ્રક્રિયા ઉત્પન્ન કરે છે તેને જ સ્ટ્રેસ કહેવામાં આવે છે મનુષ્યની અંદર ઉત્પન્ન થતા સ્ટ્રેસને માપવા માટે સામાજિક અનુકૂલન સ્કેલ વપરાય છે આ અનુકૂલન સ્કેલની અંદર તેતાલીસ જેટલી જીવનની ઘટનાઓ એટલે કે જેને લાઈફ ઇવેન્ટ સ્કેલ કહેવામાં આવે છે આવી તેતાલીસ જીવનની ઘટનાઓનો સમાવેશ કરવામાં આવે છે કે જે તેતાલીસ પરિસ્થિતિ એવી છે કે જે દરેક પરિસ્થિતિની અંદર વ્યક્તિ સ્ટ્રેસ અનુભવે છે આમાંની કેટલીક મહત્ત્વની જીવનની ઘટનાઓ અહીં આપવામાં આવી છે એ ઘટનાઓ એવું બતાવે છે કે જે તે પરિસ્થિતિમાં વ્યક્તિની અંદર કેટલી માત્રામાં સ્ટ્રેસ ઉત્પન્ન થયો છે દાખલા તરીકે ઘરના સભ્યનું મૃત્યુ થયું હોય તો વ્યક્તિ એંસીથી વધુ મનોભાર અનુભવે છે આ એ પર્સન્ટેજ એ આપેલા છે પોતાની બીમારી હોય તો અંગત બીમારી હોય અથવા તો પોતાને કોઈ ઈજા થઈ હોય તો આ અવસ્થામાં વ્યક્તિના સ્ટ્રેસનું પ્રમાણ સિત્તેર જેટલું છે કુટુંબના કોઈ સભ્ય જો બીમાર પડ્યા હોય અને એ બીમારી લાંબી ચાલે એવી હોય તો એને કારણે વ્યક્તિમાં અનુભવાતો સ્ટ્રેસ પચાસ જેટલો હોય છે સમયાંતરે શાળા અને કોલેજની પરીક્ષાઓ આવતી જ હોય છે તો એ પરીક્ષાના સમયે પણ જે વિદ્યાર્થી સ્ટ્રેસ ફીલ કરે છે એનું પ્રમાણ આડત્રીસ જેટલું હોય છે પોતાના જીગરજાન મિત્રનું મૃત્યુ થયું હોય તો એવા સમયે વ્યક્તિમાં સ્ટ્રેસનું પ્રમાણ સાડત્રીસ જેટલું જોવા મળે છે કેટલીકવાર વ્યક્તિ જે કામકાજ કરતો હોય એ કામકાજમાં ઘણીવાર ફેરફાર પણ થતો હોય છે જેમ કે પ્રમોશન મળવાથી જવાબદારીમાં ફેરફાર થાય તો જવાબદારીમાં ફેરફાર થવાને લીધે પણ વ્યક્તિ સ્ટ્રેસ ફીલ કરે છે અને એનું પ્રમાણ ઓગણત્રીસ જેટલું છે ઘણીવાર નવી શાળા કે કોલેજમાં પ્રવેશ મેળવવાનો હોય અથવા બદલી થવાને કારણે કે કોઈ પણ કારણસર શાળા છોડવાની આવે છે તો પ્રવેશ મેળવવો અથવા તો શાળા છોડવી એવા સમયે વિદ્યાર્થીમાં સ્ટ્રેસનું પ્રમાણ છવ્વીસ જેટલું હોય છે ઘણીવાર લાઈફસ્ટાઈલમાં કોઈ પણ કારણસર ફેરફાર કરવો પડતો હોય જેમ કે જે પ્રમાણે લાઈફ લાઈફ જીવી રહ્યા હોય એમાં ફેરફાર કરવાનો આવે છે તો આવો ફેરફાર વ્યક્તિમાં સ્ટ્રેસ પચીસ જેટલો ઉત્પન્ન કરે છે ઘણીવાર કામના કલાકોમાં ફેરફાર થાય છ કલાક કામ કરતા હોય એને બદલે આઠ કલાક કે દસ કલાક કામ કરવાનું આવે તો કામના કલાકો વધેયા ઘટે આ બાબત વ્યક્તિમાં સ્ટ્રેસ ઉત્પન્ન કરે છે જેનું પ્રમાણ વીસ જેટલું છે ઘણીવાર સ્કૂલની ફેરબદલી કરવાની આવે એક સ્થળેથી બીજે સ્થળે સ્કૂલ લઈ જવી પડે સ્કૂલમાં જવું પડે તો એને કારણે વ્યક્તિમાં વીસ જેટલો સ્ટ્રેસ ઉત્પન્ન થાય છે તો જીવનની આવી તેતાલીસ જેટલી ઘટનાઓ છે અહીં બધી ઘટનાઓનો સમાવેશ કર્યો નથી પરંતુ દરેક સમયે સ્ટ્રેસ ફીલ થતો જ હોય છે એ અહીં બતાવવાની કોશિશ કરી છે વ્યક્તિના જીવનમાં સ્ટ્રેસ અવારનવાર ઉત્પન્ન થતો હોય છે એ સ્ટ્રેસ જ્યારે ઉત્પન્ન થાય છે ત્યારે વ્યક્તિમાં કેવા પ્રકારની પરિસ્થિતિ ઉત્પન્ન થાય છે એ અહીં સમજાવવાની કોશિશ કરી છે અહીં સ્ટ્રેસનું એક મોડેલ આપવામાં આવ્યું છે સ્ટ્રેસ જન્માવનારા બે પરિબળોની એ વાત કરી છે એક તો પર્યાવરણના એટલે કે વાતાવરણના પરિબળો વ્યક્તિમાં સ્ટ્રેસ જન્માવે છે અને બીજું વૈયક્તિક પરિબળો વ્યક્તિના પોતાના અંગત પરિબળો અહીં અંગત પરિબળોમાં વ્યક્તિના વ્યવસાયના કુટુંબના દરેક પરિબળોનો એ સમાવેશ થાય છે એ સમજવાની જરૂર છે તો આ બે પ્રકારના પરિબળો વ્યક્તિમાં સ્ટ્રેસ જન્માવે છે દાખલા તરીકે બે હજાર એકમાં ગુજરાતની અંદર જે ધરતીકંપ આવેલો આ ધરતીકંપ કે સુનામી એ પર્યાવરણના પરિબળો છે છવ્વીસ ડિસેમ્બર બે હજાર ચારના રોજ સુનામી એ સુનામીને કારણે બે લાખ ત્રીસ હજાર લોકો ભોગ બનેલા હતા અને આ સુનામીની કડવી યાદો આજે પણ લોકોમાં સ્ટ્રેસ ઉત્પન્ન કરે છે બે હજાર એકના ધરતીકંપની યાદો પણ આજે ભુજની અંદર અને એની અસર પામેલા લોકોમાં એ સ્ટ્રેસ જન્માવે છે પર્યાવરણના કોઈપણ પરિબળો જેમ કે ભૂકંપ સુનામી અતિવૃષ્ટિ આવા કોઈ પણ પરિબળો ઉદભવે તો આ પરિબળોનું જ્ઞાનાત્મક મૂલ્યાંકન વ્યક્તિ કઈ રીતે કરે છે આ પરિબળોને વ્યક્તિ પોતાની બુદ્ધિ વડે ચકાસે છે કે આ પરિબળો કેવા છે વ્યક્તિ માટે એ પરિબળો પડકારરૂપ છે ધમકી રૂપ છે બીજી બાબત વ્યક્તિ એ વિચારે છે કે જે તે પરિબળો એનો સામનો કરવા માટેના સ્ત્રોત વ્યક્તિ પાસે પૂરેપૂરા છે જો સામનો કરવાના સ્ત્રોત પૂરેપૂરા છે તો વ્યક્તિ મનોભાર નથી અનુભવતી જો એનો જવાબ હા છે સામનો કરવા માટેના સ્ત્રોત પૂરેપૂરા છે અને એનો જવાબ હા છે તો વ્યક્તિ મનોભાર બિલકુલ નથી અનુભવતી એટલે કે સ્ટ્રેસ ફીલ નથી કરતી પરંતુ વ્યક્તિ માટે જે તે ઘટના ધમકી રૂપ હોય પડકારરૂપ હોય અને એનો સામનો કરવા માટેના સ્ત્રોત વ્યક્તિ પાસે પૂરા નથી હોતા ત્યારે વ્યક્તિ સ્ટ્રેસ ફીલ કરે છે આ સ્ટ્રેસની બે પ્રકારની અસરો છે શિંગલોત એવું જણાવે છે કે દરેક પરિસ્થિતિમાં સ્ટ્રેસ હાનિકારક હોતો નથી ખરેખર તો સ્ટ્રેસ વગરનું જીવન એ નિરસ જીવન છે નિષ્ક્રિય છે અને એટલે જ એવું કહેવાય છે કે જેમ લાગણીના રંગે રંગાયેલું કભી ખુશી તો કભી ગમ એવા પ્રકારનું જીવન વ્યક્તિના જીવનને આનંદ આપે છે એમ સ્ટ્રેસ વિનાનું જીવન પણ નિષ્ક્રિય અસ્તિત્વ જેવું બની જાય છે વોલ્ટર કેનન એમ કહે છે કે સ્ટ્રેસ ઘણીવાર ફાયદારૂપ પણ છે કારણ કે સ્ટ્રેસથી વ્યક્તિનો આત્મવિકાસ થાય છે અણધારી પરિસ્થિતિનો સામનો કરવાનું બળ વધે છે અને જો એનો યોગ્ય રીતે સામનો કરવામાં આવે તો વ્યક્તિની શક્તિઓનો વિકાસ પણ થાય છે સ્ટ્રેસને કારણે વ્યક્તિની પ્રવૃત્તિમાં અભ્યાસમાં નિયમિતતા આવે છે અને વ્યક્તિ દરેક કાર્ય એ ધગસથી પાર પાડી શકે છે તો સ્ટ્રેસ દરેક પરિસ્થિતિમાં નુકસાનકારક છે એવું નથી એ ફાયદાકારક પણ બનતો હોય છે પણ તેમ છતાં જો સ્ટ્રેસ લાંબો સમય ચાલે તો એ સ્ટ્રેસ વ્યક્તિમાં ઘણી નુકસાનકારક અસરો પણ ઉત્પન્ન કરતો હોય છે તો એ નુકસાનકારક અસરોને આપણે જોઈએ સ્ટ્રેસને કારણે વ્યક્તિ એના અંદર કેટલાક રોગો પણ ઉત્પન્ન થાય છે જે સ્ટ્રેસને કારણે ઉત્પન્ન થતા રોગો છે એવું કહેવાય છે કે પિંચોતેરથી એસી ટકા રોગો સ્ટ્રેસ સાથે સંબંધ ધરાવે છે જેને સાયકોસેમોસોમેટિક એટલે કે મનોદૈહિક રોગો કહેવામાં આવે છે આ રોગો આજકાલ વધી ગયા છે ઊંચા સ્ટ્રેસને કારણે જે રોગો થાય છે એનું લિસ્ટ અત્રે આપવામાં આવેલું છે જેમ કે વ્યક્તિ એ ડાયાબિટીસનો અનુભવ કરે ડિપ્રેશન ખરજવું અનિદ્રા થાઈરોઈડમાં ખામી કબજિયાત માઇગ્રેન સંધિવા આવા અઢાર જેટલા રોગોનો વ્યક્તિ સ્ટ્રેસને કારણે ભોગ બને છે આવા જે મનોદૈહિક રોગો છે એ મનોદૈહિક રોગો ખાસ કરીને એ જ વ્યક્તિ અનુભવ કરે છે કે જે કમજોર મનવાળા છે જે મજબૂત મનવાળા છે એ તો આ બધા પરિબળોનો સામનો કરી શકે છે સ્ટ્રેસ ઉત્પન્ન કરનારા પરિબળોનોની સામે સંઘર્ષ કરી શકે છે પણ જે કમજોર મનવાળા છે એ વ્યક્તિ મનોદૈહિક રોગોનો શિકાર બનતી હોય છે સ્ટ્રેસને કારણે જે કેટલીક સમસ્યાઓ સર્જાય છે તેમાં સ્વભાવ ચીડિયો બની જવો કાર્યસિદ્ધિમાં ઘટાડો થવો સ્વભાવ ભૂલકણો બનવો વિવેકબુદ્ધિનો હાસ થવો અન્યની ટીકા તરફ વધુ સંવેદનશીલ બનવું આવા બધા જ આવા બધા જ પ્રકારની સમસ્યાઓ સર્જાતી હોય છે પણ આ સ્ટ્રેસને દૂર કરવો જોઈએ દૂર કેવી રીતે કરવો આ તાતી જરૂરિયાત છે એ દૂર કરવા માટેના ઘણા બધા ઉપાયો છે સૌથી પહેલાં તો પોતાની શક્તિઓ અને મર્યાદાઓને ઓળખવી જોઈએ અને એનો નમ્ર ભાવે સ્વીકાર કરવો જોઈએ હજારો વર્ષ પહેલાં એરિસ્ટોટલે કહ્યું હતું કે લેટેસ્ટ ધેમ સેલ્ફ્સ વ્યક્તિએ પોતાની જાતને ઓળખવી જોઈએ પોતાની શક્તિઓ અને મર્યાદાઓને ઓળખવી જોઈએ પોતાના આત્મવિશ્વાસને દ્રઢ બનાવવો જોઈએ હિંમત અને ધીરજથી કામ લેવું જોઈએ વ્યક્તિગત ચિંતાથી દૂર રહેવું જોઈએ એટલે કે વર્તમાનમાં જીવતા શીખવું જોઈએ ભવિષ્યની ચિંતા કરવાને બદલે વર્તમાનમાં જીવતા શીખવું જોઈએ કોઈ પણ સમસ્યાનો ઉકેલ ઝડપી નથી આવતો ઉલટાની બગડે છે પરંતુ સમસ્યાને બુદ્ધિગમ્ય રીતે ઉકેલી શકાય છે એ જ રીતે આજના સમયમાં સ્ટ્રેસને દૂર કરવાનો મહત્ત્વનો ઉપાય છે યોગ પ્રાણાયામ અને નિયમિત વ્યવસ્થિત